ડોક્ટરની એનએચજીયુના કુલપતિ અનિલ લાયકની વિવાદિત પોસ્ટ સામે આવી રહી છે. દારૂને સમર્થન આપતી પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. પોતાના એફબી એકાઉન્ટમાં આ પોસ્ટ કરવામાં આવી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે વિવાદિત પોસ્ટને વખોડી કાઢી છે. અનિલ નાયક જેઓ કુલપતિ છે એચએનજીયુના અને ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તેમની આ પોસ્ટને વખોડી દેવામાં આવી છે. વિવાદિત પોસ્ટ તેઓએ ફેસબુક પર કરી હતી. દારૂને સમર્થન કરતી પોસ્ટ કરતા જ ખળભળાટ મચ્યો છે અને હવે આ પોસ્ટનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી અને કુલપતિ અને લાયકની વિવાદિત પોસ્ટ સામે આવતા જ હવે રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે. દારૂને સમર્થન આપતી પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. અનિલ નાયકની આ પોસ્ટને ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વખોડી કાઢવામાં આવી છે. આ વિવાદિત પોસ્ટના સ્ક્રીનશોટ પણ હવે વાયરલ થઈ રહ્યા છે. એચએનજીયુના કુલપતિ છે અનિલ નાયક. આપ જોઈ શકો છો કે તેઓની આ વિવાદિત પોસ્ટ જેના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટમાં તેઓએ દારૂને સમર્થન કરતા હોય તે પ્રમાણેની પોસ્ટ કરી છે અને આ પોસ્ટને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે. દારૂને સમર્થન આપતી પોસ્ટને લઈને અનિલ નાયકને વખોડતા કિરીટ પટેલ પણ જોઈ શકાયા. તેઓએ આ સમગ્ર મામલાને વખોડી કાઢ્યો. ધારાસભ્ય છે કિરીટ પટેલ. એફપી એકાઉન્ટમાં અનિલ નાયક દ્વારા આ પોસ્ટ કરાઈ હતી. ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા અનિલ નાયકની આ જે પોસ્ટ છે તેને વખોડી કાઢવામાં આવી છે. એચએનજીયુના કુલપતિ છે અનિલ નાયક અને તેઓએ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી જે ખૂબ જ વિવાદમાં ફસાઈ ચૂકી છે અને આ જે પોસ્ટ કરવામાં આવી હતી તેનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા છે આ વિષય પર વાત કરવા માટે. કિરીટભાઈ, સ્વાગત વીટીવીમાં. જે રીતે આજે પોસ્ટ અનિલ નાયકની સામે આવી રહી છે, શું પ્રતિક્રિયા આપશો સૌથી પહેલા તો? બેન, આ બહુ શરમજનક ઘટના છે. આજે 31st છે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે પાટણ એ સંસ્કારી નગરી છે. હેમચંદ્રાચાર્ય એ જૈન સંપ્રદાયના બહુ વિદ્વાન વ્યક્તિ હતા અને એમનું બહુ યુનિવર્સિટીની અંદર જે નામ છે એ હેમચંદ્રાચાર્યના નામે જોડાયેલું છે. યુનિવર્સિટીનું જે વહીવટી ભવન છે એ વહીવટી ભવન સરદાર પટેલના નામે જોડાયેલું છે. ગુજરાતની અંદર જ્યારે દારૂબંધી હોય મુખ્યમંત્રી પણ જૈન સમાજમાંથી આવતા હોય અને એમના દ્વારા નિયુક્ત કલે કુલપતિ ડોક્ટર અનિલ નાયક દ્વારા આવી એક બહુ શરમજનક કહી શકાય એક ઉચ્ચ હોદ્દા ઉપર યુનિવર્સિટીના કુલપતિ તરીકે જે પોસ્ટ મૂકી છે દારૂને મહત્વ આપતી કે દારૂ એ ગુરુ છે, દારૂ એ બ્રહ્મા છે અને દારૂ વિના ચાલે નહીં. આ બહુ શરમજનક જે પોસ્ટ મૂકી છે એ શિક્ષણ જગત માટે બહુ કલંકિત ઘટના છે. મેં મુખ્યમંત્રીશ્રીને એના જે પીએ છે શૈલેષભાઈ એમને પણ આ પોસ્ટ ફોરવર્ડ કરી અને મારી માંગણી છે કે તાત્કાલિક આવા કુલપતિને હટાવી દેવા જોઈએ અને એમની જગ્યાએ યુનિવર્સિટીની અંદર નવા કુલપતિની સારા જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને આવા વિવાદિત ના હોય એવા કુલપતિની નિમણૂક કરવી જોઈએ. જો આવા કુલપતિઓ યુનિવર્સિટીના હોદ્દા ઉપર હોય કુલપતિ તરીકે હોય તો આ વિસ્તારના વિદ્યાર્થીઓને આ વિસ્તારના અધ્યાપકોને એ શું શિક્ષણ આપી શકવાના, કોલેજો પર શું નિયંત્રણ રાખી શકવાના. જે દારૂને મહત્વ આપતા હોય ગુજરાતના ગાંધીના ગુજરાતની અંદર જે કુલપતિ જો દારૂને આટલું બધું મહત્વ આપતો હોય અને દારૂને ગુરુદેવ જેવો ગુરુ બ્રહ્મા જેવું મહત્વ આપતા હોય તો આ કુલપતિને તાત્કાલિક હટાવી અને શિક્ષણ બચાવવું જોઈએ, યુનિવર્સિટી બચાવવી જોઈએ એવી મારી માંગણી છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવવામાં. કિરીટ પટેલ કુલપતિ અનિલ નાયકની પોસ્ટને વખોડી રહ્યા હતા. તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે આ સમગ્ર મામલો જે છે તે બિલકુલ ચલાવી લેવાય તેવો નથી, અનિલ નાયકને તાત્કાલિક ધોરણથી હટાવી દેવા જોઈએ.